તેની લોકો પર શું અસર પડે છે, લોકોનું શું માનવું છે. અમારા સંવાદદાતા રોનક શાહ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રોનક, આજે વિધાનસભા ગૃહમાં કાળો દિવસ કહી શકાય, કારણ કે આજે જે ઘટના ઘટી છે ખૂબ નિંદનીય ઘટના કહી શકાય. લોકોની કેવી પ્રતિક્રિયા આવી રહી છે આ મામલે? ગુજરાત વિધાનસભામાં જે બે ધારાસભ્યો વચ્ચે જે છૂટાહાથની મારામારી થઈ એમાં જે ખૂબ શરમજનક ઘટના કહેવાય ને, આજે વડોદરાના જે સંસ્કારી નગરીના નાગરિકો આપણી સાથે છે, આપણે એમને પૂછીએ કે વિધાનસભા જે હોય છે એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે હોય છે. આજે જે છૂટાહાથની મારામારી થઈ, શું આપણી પ્રતિક્રિયા છે? અરે પ્રતિક્રિયાની ક્યાં વાત કરો છો? અમે તો ગુજરાતી લોકો, 6 કરોડ માણસોનું આ તો અપમાન છે. આ આ વિધાનસભા ધારાસભ્યોને વોટ આપીને અમે લોકો મોકલીએ છીએ. એ લોકોને પ્રજાની તકલીફો, આજે પાણીની આટલી બધી તકલીફો છે, અનેક સમસ્યાઓને હલ કરવા માટે ભેગા થાય છે. આ ત્યાં આગળ લાફામબાફી કરે, મારામારી કરે. આ લાફો 6 કરોડ ગુજરાતીઓને લાફો મારવામાં આવ્યો છે. આ ભયંકર અપમાન કરવામાં આવ્યું છે. આવાને 3 વર્ષ સસ્પેન્ડ કરવાનો શું અર્થ છે? આવાને જિંદગીમાં માફ નહીં કરવા જોઈએ. હું એ લોકોને એમ કહું છું કે જ્યારે તમને લોકોને ગુજરાતનું નામ આખા દુનિયામાં રોશન થઈ રહ્યું છે, ગુજરાતનું આ ભયંકરમાં ભયંકર અપમાન છે. અમારી આ 70 વર્ષની કારકિર્દીમાં આવું અમે જોયું નથી. અમે એનો ખૂબ જ વિરોધ કરીએ છીએ. આવા ધારાસભ્યોને અમે લોકો કોઈ પણ સંજોગોમાં આવવા નહીં દઈએ આગળ. અને આવાને તમે સસ્પેન્ડ કરવાનું શું મિનિંગ છે? આવાને તો અમારી 6 કરોડ ગુજરાતની પ્રજાનું અપમાન છે, ગુજરાતનું અપમાન છે. અરે આ તો આપણા આટલો ગુજરાતનો મહાન માણસ જે જ્યારે મળ્યો છે, અમે બિનપક્ષ તરીકે વાત કરીએ છીએ, આખા દુનિયામાં જ્યારે ગુજરાતનું વખાણ કરે છે, તો આ તો ગુજરાતને નાશ કરવા બેઠા છે. અમે ગુજરાતને નાશ નહીં થવા દઈએ. આ લોકો માટે કડકમાં કડક આ લોકોને એ લોકો શિક્ષા કરવી જોઈએ, અમારી એવી માંગણી છે. ચોક્કસ કે જે આ જે આખી ઘટના બની છે, શરમજનક ઘટના બની છે, આપણે બીજા આજે નાગરિક આપણે એમને પૂછીએ, આજે જે ઘટના બની છે, જે બે ધારાસભ્યો મારામારી થઈ, તે ધારાસભ્યો જે ગૃહ છે સેના માટે હોય છે? ખરેખર ધારાસભા ગૃહ એ ખરેખર લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકોના સુખ સુવિધા માટેના ઠરાવો કરી અને લોકો માટેની વિધાનસભા ગૃહ છે. પણ મહત્વની બાબત છે કે હું સીધો આક્ષેપ કરું છું કે ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું ત્યારથી ચોથી જાગીર જેવી મીડિયા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જ્યારે આ પાર્ટીના લોકો સંજય જોશી, હાર્દિક પટેલની સીડી બહાર પાડતા હોય ત્યારે અમુક પક્ષના ધારાસભ્યોની આજે ક્લિપિંગ બહાર ફરતી કરી છે. ખરેખર આજે જે પણ બનાવ બન્યો એની તમામે તમામ માહિતી મીડિયાને સુપ્રત કરે, શા માટે મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? ખરેખર તો આ લોકશાહી પર એક વજ્રઘાત કહેવાય અને લોકશાહી પર કલંક કહેવાય. આ શાસક પક્ષે તાત્કાલિક કાલથી મીડિયાને અંદર પ્રવેશવાની પરમિશન આપવી જોઈએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી પ્રજા જોઈ શકે. ચોક્કસ બની શકે છે. વિધાનસભા જે ગૃહ હોય છે, પ્રજાના પ્રશ્ન છે, પ્રજાની તકલીફ પડતી હોય છે, એને વાચા આપવા માટે જે જે નાગરિકો એમને ચૂંટીને મોકલતા હોય છે, આપણી સાથે બીજા જ નાગરિક છે, આપણે એમને પૂછીએ જે આજે જે છૂટાથી મારામારી થઈ, શું આપણી પ્રતિક્રિયા છે? ગુજરાત વિધાનસભામાં આજે જે છૂટા હાથની મારામારી થઈ, એવું દેખાય છે કે ગુજરાતમાં લુખાવાનું રાજ આવી ગયું. જો લુખાવા આ રીતનું રોડ પર કરતા હોય એ રીતનું આજે જે પ્રજાને સંદેશ મળ્યો છે, જે ગુજરાતને માન મર્યાદા જાળવી છે અને પૂરા વિશ્વ ફલક પર ગુજરાતનું નામ છે, એ નામ આજે આ લુખાવે ડૂબાવ્યું છે. જે પ્રજાએ ચૂંટીને પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે, પ્રજાના પ્રાણ પ્રશ્નો હલ કરવા મોકલ્યા છે, ત્યારે આ એક નાના લુખ્ખા હોય, ગલીના લુખ્ખા હોય એ રીતે આજે જે આતંક મચાવ્યો છે અને ગુજરાતની ગરિમાનું જે નામ લાંછનમાં લગાવ્યું છે, આવા તત્વોને સજાએ બહાર જ કાઢી મૂકવા જોઈએ. સસ્પેન્ડ કરવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવાનો વસ્તુ છે જ નહીં, એમને સભામાંથી બરખાસ્ત કરી દેવા જોઈએ. મનીષા, ચોક્કસ કે આ શરમજનક ઘટના કહેવાય, જે સસ્પેન્ડ કરવામાં સસ્પેન્ડ ના કરવામાં આવે ને આખી ગૃહની બહાર કાઢી મૂકવા જોઈએ. અત્યારે આપણી સાથે બીજા જ નાગરિક છે, આપણે એમને પૂછે જે પ્રજાના પ્રશ્નમાંથી જે વિધાનસભા જે હોય છે અને આજે જે છૂટાથી મહામારી, શું કહેશો? આઘાત આપશો તો પ્રત્યાઘાત આપવામાં આવશે. કોઈ પણ રાજ્ય અને કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે મજબૂત વિરોધ પક્ષ હોય. જો શાસક પક્ષ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને વારે વારે ઉશ્કેરવામાં આવે, વારે વારે ગાળો બોલવામાં આવે, વારે વારે હરંડ પંડ્યાવાળી કરી આપીશું એવા એવી ધમકીઓ આપવામાં આવે, તો શાસક વિરોધ પક્ષ દ્વારા જો એનો પ્રત્યાઘાત આપવામાં આવે, એને લુખાગીરી કે એને 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 અભદ્ર પ્રયોગો ના કહેવાય. વિરોધ પક્ષ મજબૂત ગુજરાત માટે હોવું જરૂરી છે. આ જ ગુજરાતની જનતાએ વિરોધ પક્ષને 80 સીટ આપીને જીતાડી છે અને એમની પાસે અપેક્ષા રાખી છે કે એ દરેક સરકારના દરેક નાકામીઓની વિરોધ કરે. જો એ વિરોધને દબાવવા માટે તમે મીડિયાને, પત્રકારોને અંદર વિધાનસભામાં પ્રવેશ ના આપી શકતા હો, સબૂત ક્રિએટ ના કરી શકતા હો, તો તમે કયા ધોરણ ઉપર કહો છો કે આ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા? હમણાં તમારા ઉપમુખ્યમંત્રી બોલે છે
કે આ ધારાસભ્યો ઉપર અમે સજા લાવીશું, તો શું તમે એને ફાંસીની જોગવાઈ છે તમારી માટે? તમારા ધારાસભ્યોએ કયા કયા કૃત્યો કરેલા છે? સભાપતિ તમારા છે, તો વિરોધ પક્ષના સભાપતિને બેસાડો ને. જો તમારે વિરોધ પક્ષના ધારાસભ્યો તમને પ્રોબ્લેમ હોય તો એમને મોનિટરિંગ કરવા માટે, એમને મેનેજ કરવા માટે તમે વિરોધ પક્ષના સભાપતિને બેસાડો. કેમ નથી કરી શકતા? ગુજરાતનો સમય વેડફાઈ રહ્યો છે સાહેબ. આ ગુજરાતનો ઇમ્પોર્ટન્ટ સમય એ વિકાસની પરિભાષા છે. આ પરિભાષાને તમે બદલી નાખી છે. આ પરિભાષાને શાસક પક્ષે ધ્યાનમાં રાખીને એને અપનાવવી પડશે. વિરોધ પક્ષને મજબૂત બનાવવો પડશે. જો વિરોધ પક્ષ મજબૂત હશે તો જ જય જય ગરવી ગુજરાત બોલી શકીશ. ચોક્કસ મની શકે. જે વિધાનસભા જે ગૃહ હોય છે, જે પ્રજાના પ્રશ્ન આપવામાં વાંચવા માટે હોય છે. આજે જે ઘટના બની છે, સુખ સંરચના ઘટના બની છે, આપણી સાથે બીજા વડોદરા નાખી છે, આપણે એમને પૂછીએ આજે ઘટના બની શું તમે કહેશો? આજે ઘટના બની છે વિધાનસભામાં, આ ફક્ત ત્યાં આગળ નાટક નોટંકી ચાલી રહી છે. ભૂતકાળમાં પણ અમે ઘણી વસ્તુ જોઈ છે કે શાસક પક્ષ વિરોધ પક્ષની ટીકા કરતો હોય, અન્ય પક્ષોની ટીકા કરતો હોય, અને પછી એવા જ પક્ષોના નેતાઓને પોતાની પાર્ટીમાં સંમેલિત કરી એમને ફૂલહાર પહેરીને આમંત્રણ આપતા હોય છે. અમને નથી લાગતું કે આ ધારાસભ્યો વિધાનસભામાં કોઈ કામ કરતા હોય. ફક્ત ને ફક્ત ચાહે એ દેશની પાર્લામેન્ટ સેન્ટ્રલ હોય કે ગુજરાતની વિધાનસભા હોય, અહીંયા ફક્ત નાટક નોટંકી થાય છે અને પ્રજાલક્ષી કોઈ પણ કામ થતું નથી. માટે આવા નેતાઓને આપણે અટકાવવાની જરૂર છે અને રાજનીતિક પાર્ટીઓ પણ આવા જે નેતાઓ છે એમના પર અંકુશ લાવવું જોઈએ. ચોક્કસ બની શકે. આ વડોદરા નાગરિક હતા, એમનું માનવું છે કે આ ઘટના બની છે, ખૂબ સર્વજનક ઘટના બની છે અને સસ્પેન્ડ ના કરવા જોઈએ, લોકોને ગૃહની બહાર કાઢી દેવા જોઈએ અને મીડિયા પર જે પ્રતિબંધ છે એ હટાવીને મીડિયાને અંદર પ્રવેશ આપવો જોઈએ, એવું વડોદરાના સંસ્થા નાગરિકોના માનવું છે.